શહેરના તસ્કરો હવે મંદિરમાં ચોરી કરતા પણ અચકાતા નથી। અનેકવાર મંદિરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક મંદિરને આ તસ્કરોએ નિશાન બનાવ્યું છે। પાલ વિસ્તારમાં આવેલા જરા મંદિરને રાત્રિના સમયે અજાણ્યા એ સમયે ચોરી કરી હતી। મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી દાનપેટીમાંથી રોકડા રૂપિયા 1 લાખ, સીસીટીવી કેમેરાનું ડીવીઆર, ઇન્ટરનેટનું રાઉડર મળી 1,10,000ની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા। આ બનાવને પગલે ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ થઈ છે। વિગત એવી છે કે શહેરના પાલ ગામમાં જલારામ મંદિર આવેલું હોય, જ્યાં રાત્રે 9 વાગ્યાની અરસામાં મંદિરને બંધ કરી દેવાયું। જોકે બીજા દિવસે સવારે 6 વાગ્યાના અરસામાં જ્યારે મંદિરના પૂજારી મંદિરે પહોંચ્યા, ત્યારે મંદિરનું લોક તોડેલું જોવા મળ્યું। ગર્ભગૃહનું તાળું પણ તૂટેલું હતું। દાનપેટીની પણ ચોરી થઈ ચૂકી હતી, જેને કારણે પોલીસને જાણ કરાઈ। ભરતભાઈ પટેલ, જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ છું। જલારામ મંદિરમાં સેવા આપું છું। ગઈકાલે શું ઘટના ઘટી? ગઈકાલે ઘટના ઘટી છે, કાલે રાત્રે 1 થી 3ના ગાળામાં ચોરી થઈ છે। તો એ લોકો 4 ઈસમ મોટા એવું લાગ્યું છે, ને નીચેનો હોલ તોડ્યો છે, હોલનું તાળું તોડ્યું છે, અને નીચે કંઈ બધો સામાન હતો એટલે ઉપર મંદિરમાં એ લોકો ઉપર ચાલ્યા ગયા ને ઉપરનું તાળું તોડ્યું છે લોકોએ। અચ્છા, કેટલી દાનપેટી ઉપર હતી અને એને કેટલા રૂપિયા આશરે લઈ ગયા? ઉપર 3 દાનપેટી છે, લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા જેટલું ચોરી થઈ છે એમ। અચ્છા, પોલીસ ફરિયાદ કે એવું કંઈ કર્યું? પોલીસ ફરિયાદમાં અમને ખાલી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ખાલી અરજી આપી જાઓ। કેમ એવું કહેવાનું કારણ? કહેવાનું કારણમાં આજુબાજુના કેમેરા ચેક કર્યા છે લોકોએ, ને એવું કંઈ મર્યું નથી એટલે એવું કીધું છે કે ભાઈ તમારા લેટર પેડ પર આવીને અરજી આપી જાઓ, ને એવું જલા સાહેબે એવું કીધું છે। ઓકે।